नवरात्रि में अंबाजी बहुचराजी खोंडलधाम उमिया माता अने पावागढ़ सहित धर्मस्थलों श्रद्धाळुओंथी उभराय छे। बीजी तरफ नवरात्रि ने लईने शहेरना माई मंदिर में वहेली सवारथी दर्शनार्थे भक्तोनो धसारो जोवा मळ्यो हतो। आद्यशक्तिनी आराधनाना पर्वे नवला नोरतानो रंगेचंगे प्रारंभ थयो छे। आद्यशक्तिनी पूजा अने आराधनाना नव दिवस दरमियान गरबा मंडळीઓમાં ખેલૈયાઓ મન મૂકીને ગરબા રમશે। ગુજરાતના નાના મોટા તમામ શહેરોની પોળ સોસાયટી અને પાર્ટી પ્લોટોમાં ગરબાના ભવ્ય આયોજન થયા છે, તો મોટા ભાગના મંદિરોમાં ખાસ હવન પૂજાના આયોજન પણ કરવામાં આવ્યા છે। નવરાત્રિમાં જપ તપ અને ઉપવાસનું પણ ખાસ મહાત્મય રહેલું છે, ત્યારે માતાજીના ભક્તો નવરાત્રિના 9 દિવસ ઉપવાસ પણ કરશે। આ 9 નવરાત્રિમાં કોઈ પણ જાતના પ્રતિબંધ ન હોવાથી માતાજીના મંદિરમાં ભારે ભીડ જોવા મળી રહી છે। શહેરના પાણીગેટ ખાતે આવેલા માં મહાકાળી માતાના દર્શનાર્થે પણ ભક્તોનો ભારે ધસારો જોવા મળ્યો હતો। પૂજારી મેહુલભાઈએ જણાવ્યું હતું કે કોરોના કાળ બાદ તહેવારો રંગેચંગે ઉજવાઈ રહ્યા છે। માતાજીના 9 દિવસ સુધી અનુષ્ઠાનનું આયોજન પણ છે, ત્યારબાદ દશેરાના દિવસે વિસર્જન થશે। નવરાત્રિ પર્વની શુભકામનાઓ સાથે માતાજીના ભક્તો ઉપર કૃપા વરસાવી રાખે તેવી પ્રાર્થના કરી હતી। જય માતાજી। આપનું મંદિર પાણી ટાંકી ઉપર આવેલું છે પાણીગેટ એરિયામાં, અને આજે વિક્રમ સંવત 2078 આસો માસના નવરાત્ર શરૂ થયેલ છે, જેની બધા ભક્તોને શુભકામના હું આપું છું, બધાને આશીર્વાદ આપું છું। અને આજથી અનુષ્ઠાન ચાલુ થશે માતાજીના, જે અનુષ્ઠાન આપણા 9 દિવસ રહે છે અને દશેરાએ એનું વિસર્જન થાય છે। અને સર્વ ખેલૈયા ભક્તોને બધાને મારી શુભકામના એ છે કે માતાજીના અસીમ આશીર્વાદ તમારા પર રહે। 2 વર્ષ પછી આ મહિમા બહુ જ સરસ રીતે ઉજવાય છે, આ ભક્તોની બહુ ભીડ છે અને બધા દિલથી દર્શન કરીને આશીર્વાદ આપીને જાય છે, અને મા સર્વેનું ભલે કરે પણ।